समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फीट। આયોજિત રાજ્ય કક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધાનું સમાપન વિજેતા થયેલા 20 પુરુષ મહિલા સ્પર્ધકો હરિયાણાના પાણીપત ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા જશે। પાલનપુર રેલવે પોલીસની સરાહનીય કામગીરી, રેલવે સ્ટેશન સંકુલમાંથી હાથ લાગેલા 19 જેટલા બિનવારસી મોબાઈલ ફોનના માલિકોની શોધ કરી મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપ્યા। પ્રકાશનું પર્વ મનાતા દીપોત્સવી પર્વ દરમિયાન ડીસાના જેડા ગામના મુસ્લિમ પરિવાર દ્વારા મશીનરીની મદદથી તૈયાર કરાતા કલાત્મક કોળિયા દુનિયાભરમાં રેલાવે છે। પ્રકાશ, મોટા ગામના યુવાનોએ પણ દિવાળી નિમિત્તે ગામની શેરીઓની સફાઈ કરી ચીંધ્યો નવો રાહ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સરહદી બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજે પત્રકારોના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું। બનાસકાંઠાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની બહોળી હાજરીમાં યોજાયેલા આ સ્નેહ મિલન સમારોહમાં બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત પત્રકારોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી બનાસ ડેરીના જુદા જુદા પ્રોજેક્ટના વધતા જતા ગ્રાફ અંગે પણ પત્રકારોને માહિતગાર કર્યા હતા। આ સ્નેહ મિલન સમારોહમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, એમડી કામરાજભાઈ ચૌધરી અને જનસંપર્ક અધિકારી રૂપસિંહભાઈ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લાના પશુપાલકોને જેમ દૂધમાંથી આવક મળે છે તેમ આવનાર સમયમાં પશુના છાણમાંથી પણ સારી આવક પ્રાપ્ત થાય તે માટે બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં નવો ગોબરધન પ્રોજેક્ટ હાથ ધરાશે। આ પ્રોજેક્ટમાં પશુઓના છાણમાંથી ગેસ અને ખાતર તૈયાર કરી તેનું માર્કેટિંગ કરાશે। દૂધની કિંમતો જે આપતા હતા એનાથી લગભગ 1.5 થી વધારે પ્રાઇઝ આપણે આપી રહ્યા છીએ, તેનું એક સંતોષ પણ છે। હજુ પણ વધારે આ દિશામાં આગળ વધી શકાય તેવો પ્રયત્ન કરી રહ્યા છીએ। બીજું, આજના પ્રસંગે દૂધની સાથે સાથે ગોબરમાંથી પણ પૈસા ખેડૂતોની આવક બની શકે, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ગોબર ધન આવો એક શબ્દ વાપર્યો છે, અમારી જે અહીંની ટીમ છે, ખાસ કરીને બનાસમાં જે આઈઆઈટીના કેટલાક તજજ્ઞ લોકોને હાયર કર્યા, તેમણે જે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો છે તેના આધાર ઉપર બનાસ આવનારા સમયમાં દૂધ કલેક્શનની સાથે સાથે છાણ એટલે જે ગાય ભેંસના પોટલા હોય છે તેને કલેક્ટ કરીને તેમાંથી ગાય ગેસ બનાવીને અને બાકીનું જે છાણ હોય તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવી અને જમીનની પણ ફળદ્રુપતા વધે અને સાથે સાથે ખેડૂતોને મોટી આવક ઊભી થાય, દૂધની સાથે છાણની પણ આવક ઊભી થાય તે પ્રમાણેનો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે। આજે પાલનપુર ખાતે બનાસ ડેરી દ્વારા પત્રકારો માટે યોજાયેલા સ્નેહ મિલન સમારોહ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લાની 1600થી વધુ મંડળીઓને ઓનલાઈન કરવાથી પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવ્યા બાદ થોડીક મિનિટોમાં જ પશુપાલકના બેંક ખાતા સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર મેસેજ મારફતે પરફેક્ટ લીટર અને આવકની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ જતી હોય, દૂધના વ્યવસાયમાં પારદર્શકતા આવવા સાથે પશુપાલકોનો વિશ્વાસ પણ વધુ મજબૂત બન્યો છે। મંડળી ઓનલાઈન કરી શકાય, પશુપાલનના ખાતામાં જેના પૈસા જે જાય છે એને જાણકારી મળી શકે, તો એ પહેલા લોકોને સ્વીકાર્યું નહોતું।
બે ત્રણ વર્ષની અંદર 100% મંડળીઓને આપણે ઓનલાઈન કરી, જેવું દૂધ ભરાવે તો એના ખાતાની અંદર કેટલા રૂપિયા ભરાવ્યા, કેટલું દૂધ ભરાવ્યું એના કેટલા રૂપિયા મળશે, એના કેટલા ફેટ અને SNF આવ્યા, એ બધું ઓનલાઈન SMS થી પહોંચી જાય. આ કરવાને કારણે ખૂબ મોટું કામ થયું છે કે એને પૈસા એના ખાતામાં જ આટલા રૂપિયા જમા થયા છે એની વ્યવસ્થા એને મળવા માંડી, પારદર્શકતા પણ આવી, અને મંડળી કક્ષાએ કેટલું દૂધ ભરાયું, કેટલા પૈસા મળશે, કેટલો ફેટ આવ્યો એની એને રાહ જોવી પડતી. એની જગ્યાએ જેવું ભરાવે એટલે 20-25 મિનિટની અંદર તો ત્યાં આગળ એના ઘર સુધી SMS ત્યાં આગળ પહોંચી જાય છે. હા, જિલ્લાની 1600 વધારે ડેરીઓને આપણે જે છે એ તમામ ડેરીઓને આપણે ઓનલાઈન કરી શકીએ. બનાસકાંઠાના ભાભર તાલુકાની વેજપુર કેનાલમાંથી શનિવારે અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. હરકુડિયા ગામની સીમમાં આવેલ વેજપુર બ્રાન્ચ કેનાલના ગેટ પાસે કોઈ અજાણ્યા પુરુષની લાશ પાણીમાં તણાઈને આવતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતક ઇસમ 25 વર્ષનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ઘટનાથી મચેલી ચકચાર વચ્ચે સુઈગામ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ આ અજાણ્યા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃતક યુવકની ઓળખ મેળવવાના ચક્ર ગતિમાન કર્યા છે. બનાસકાંઠાના થરાદ શહેરમાં દિવાળી ટાણે જ ચોરોએ રીતસર ધામા નાખ્યા હોય તેમ ચોરીની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. થરાદ શહેરમાં ચોરીનો સિલસિલો યથાવત રહેતા નગરજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. થરાદમાં ઉપરાઉપરી 5 મકાનોમાં ચોરી થયા બાદ કોઈ અજાણ્યા શખ્સોએ ગઈરાત્રે થરાદમાં SBI નું ATM તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ATM મશીનની ડિસ્પ્લે તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આજે સવારે આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસની તજવીજ હાથ ધરી હતી. બનાસકાંઠાના થરાદ તાલુકાના પાવળાસળ ગામ નજીક ગત શનિવારે અજાણ્યા વાહનની ટક્કરથી રાહદારી મહિલાનું મોત નિપજ્યું છે. પાવળાસળ ગામ નજીક એક મહિલાને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા ગંભીર રીતે ઘવાયેલી આ મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. આ બનાવની જાણ થતાં થરાદ પોલીસે તુરંત ઘટનાસ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં પાવળાસર ગામની 35 વર્ષીય ગોમતીબેન મીઠાજી નામક રાહદારી મહિલાનું મોત નિપજતા મૃતકના પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. બનાસકાંઠાની SCB પોલીસે સુઈગામ નજીકની હોટેલમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળે જિલ્લામાં દારૂ અને જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા કડક અમલવારીની સૂચના આપતા SCBના ઇન્ચાર્જ PI જેએચ સિંધવના માર્ગદર્શન હેઠળ SCB PSI પરમાર તેમજ તેમની ટીમ સાથે સુઈગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ દરમિયાન સુઈગામથી સીધાળા તરફ જતા રોડ પર આવેલ બાબા રામદેવ હોટેલ પર દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા SCBની ટીમે આ હોટેલમાં દરોડો પાડી તપાસ કરતા હોટેલના પાછળના ભાગે સંતાડેલ 41,600 રૂપિયાની કિંમતનો 416 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા SCB પોલીસે તમામ મુદ્દામાલ મળી જપ્ત કરી હોટેલ ચલાવતા રાજસ્થાનના રૂપાભાઈ જાટ વિરુદ્ધ સુઈગામ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા સુઈગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આયોજિત રાજ્યકક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધાનું સમાપન વિજેતા થયેલા 20 પુરુષ મહિલા સ્પર્ધકો હરિયાણાના પાણીપત ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા જશે. પાલનપુર રેલવે પોલીસની સરાહનીય કામગીરી, રેલવે સ્ટેશન સંકુલમાંથી હાથ લાગેલા 19 જેટલા બિનવારસી મોબાઈલ ફોનના માલિકોની શોધ કરી મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપ્યા. પ્રકાશનું પર્વ મનાતા દીપોત્સવી પર્વ દરમિયાન ડીસાના જેડા ગામના મુસ્લિમ પરિવાર દ્વારા મશીનરીની મદદથી તૈયાર કરાતા કલાત્મક કોળિયા દુનિયાભરમાં રેલાવે છે. પ્રકાશ, મોટા ગામના યુવાનોએ પણ દિવાળી નિમિત્તે ગામની શેરીઓની સફાઈ કરી ચીંધ્યો નવો રાહ. તો જોતા રહો બીકેનેસ ચેનલ.
એન્જલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. यूनिक कलेक्शन, लेडीज वेयर, जेंट्स वेयर अने चिल्ड्रन वेयर नो अद्यतन शोरूम. अमारे त्या लेडीज वेयर मा कुर्ती, लेगीज, जीन्स टी शर्ट, रेडीमेड ड्रेस अने ड्रेस मटीरियल्स मळशे. जेंट्स वेयर मा पेन शर्ट, कॉटन पेन शर्ट, जीन्स टी शर्ट તેમજ બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગના કાપડ મળશે. ચિલ્ડ્રન વેરમાં કુર્તી, લેગીઝ, કેપ્રી ટી શર્ટ, પાર્ટી વેર ડ્રેસ તથા જીન્સ ટી શર્ટ મળશે. મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢણા મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. સૌ પ્રથમ વાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા, ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. કૃષ્ણા મેકઅપ સ્ટુડિયો, લગ્ન તથા શુભ પ્રસંગે બહેનો માટે મેકઅપ તેમજ હેર ટ્રીટમેન્ટ માટેનું સ્થળ. અમારે ત્યાં આઈબ્રો, ફેશિયલ, સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગ, હેર કટિંગ, હેર સ્પા, બ્રાઇડલ મેકઅપ તેમજ હેરસ્ટાઇલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બ્રાઇડલ મેકઅપ તથા તમામ શુભ પ્રસંગો માટે આજે જ અમારી મુલાકાત લો. આવશો ને? કૃષ્ણા હેર બ્યુટી એન્ડ મેકઅપ સ્ટુડિયો. સ્થળ બ્લોક નંબર 12, કર્ણાવતી નગર, મેહુલ સોસાયટીની સામે, એરોડ રેમ પાસે, કાંટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9634818101. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર તાલુકાના ગઢ ખાતે વિમળા વિદ્યાલયના યજમાન પદે યોજાયેલ રાજ્યકક્ષાની શાળકીય કુસ્તી સ્પર્ધાનું આજે સફળતાભેર સમાપન થયું છે. રાષ્ટ્રકક્ષાએ આ સ્પર્ધામાં ચેમ્પિયન બનેલા સ્પર્ધકો હવે હરિયાણાના પાણીપત ખાતે ડિસેમ્બર મહિનામાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની 20 સ્પર્ધામાં ભાગ લેવા જશે. ગઢ સ્થિત વિમલા વિદ્યાલયમાં કાર્યરત જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની 3 દિવસીય કુસ્તી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરના 500 જેટલા ભાઈઓ તેમજ બહેનોએ ભાગ લીધો હતો. જે પૈકી ભાઈઓના વિભાગમાં 10 તેમજ બહેનોના વિભાગમાં પણ વિજેતા થયેલા 10 સ્પર્ધકો નેશનલ લેવલની સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા. આજે રવિવારે આ સ્પર્ધાના સમાપન પ્રસંગે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ભાગ લેનાર દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. તેમજ યજમાન વિમલા વિદ્યાલય દ્વારા વિજેતા ખેલાડીઓને શિલ્ડ આપી કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સલીમભાઈ શેખે પ્રોત્સાહિત કર્યા હતા. આ સમાપન કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર અને બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ચેરમેન હિતેશભાઈ ચૌધરી, ડીએસઓ મુકેશભાઈ ગોયા, પ્રાંત યુવા વિકાસ અધિકારી હિંમતભાઈ કાપડી,
કોચ અને મેનેજરની હાજરીમાં ખેલાડીઓનું સન્માન કરાયું હતું. યજમાન કેમ્પસના ફિઝિકલ ડાયરેક્ટર ડોક્ટર નરેશભાઈ દેસાઈએ પણ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધાના સમાપન પ્રસંગે નડિયાદની મહિલા સ્પોર્ટ્સ એકેડેમીમાંથી ભાગ લઈ ગોલ્ડ મેડલ હાંસલ કરનાર કૃતિકા વાઘેલાએ જણાવ્યું હતું કે અમો હવે 5-7 ડિસેમ્બરે હરિયાણાના પાણીપત ખાતે રમવા જઈ ગુજરાતનું નામ રોશન કરીશું. અમે લોકો સ્પોર્ટ્સ એકેડેમી નડિયાદથી આવ્યા છે. હું 57 કેજી અને 49 કેજીમાં અમારો અહીંયા સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ આવ્યો છે અને હવે અમે 5-7 ડિસેમ્બર સુધી અમારી સોનીપત હરિયાણામાં નેશનલ છે ત્યાં અમે પરફોર્મ કરશું અને 2 દિવસથી અમે અહીંયા આવેલા છીએ અહીંયા ભીમડા વિદ્યાલયમાં અને અહીંયા અમને ખૂબ સારી સુવિધા આપવામાં આવેલી છે અને હવે અમે સોનીપત હરિયાણા પરફોર્મ કરીએ છીએ. આ સ્પર્ધાના સમાપન પ્રસંગે વિમલા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સલીમભાઈ શેખે પણ વિજેતા સ્પર્ધકોને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી અન્ય સ્પર્ધકોને પણ મહેનત ચાલુ રાખી સફળતા માટે ઝઝૂમતા રહેવા આહવાન કર્યું હતું. અમારે ટ્રસ્ટી શ્રી કુમારભાઈ ઝવેરી ઓર મંત્રી શ્રી નરેનભાઈ વિશા કા લગન ઓર ઉનકા પ્રોત્સાહ સે યે ઇવેન્ટ હમને યહાં ઓર્ગેનાઇઝ કિયા. ये इवेंट 2-3-4 नवंबर को स्टेट के राज्य कक्षा के अंडर 17 के बच्चे डिफरेंट डिस्ट्रिक्ट से कुश्ती के कॉम्पिटिशन में यहां भाग लिया था और इस कॉम्पिटिशन में गवर्नमेंट ऑफिसर से हमें बहुत सहकार मिला. करीब 500 बच्चे रेफरीज और सब आए थे और उन सब के मदद की वजह से ये जो कार्यक्रम था बहुत सफलता के साथ पूरा हुआ और ये 500 बच्चों में से कम 10 लड़के और 10 लड़कियां नेशनल लेवल स्तर पे हरियाणा में कंपटीशन को जाने वाले हैं. ये विमला विद्यालय डिस्ट्रिक्ट लेवल स्पोर्ट्स स्कूल के लिए बहुत गर्व की बात है और इस मौके पे हमारे कैंपस से जो भी हमारे एम्प्लॉयज ने इसमें सफलता पूर्वक काम किया उनका भी मैं आभार प्रकट करता हूं और इस मौके पे स्पेशली हमारे फिजिकल डायरेक्टर ऑफ अवर कैंपस नरेश भाई देसाई वो जो कॉमर्स कॉलेज के प्रिंसिपल भी हैं उनका योगदान स्मरणीय है. मैं भगवान से प्रार्थना करता हूं कि हमारे बच्चे देश का નામ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કા નામ ઊંચા કરે ઓર પૂરે હમારે સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ કા નામ રોશન કરે ઓર સબસે બડી વાત હમારે જો પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદીજી હૈ ઉનકા સપના પૂરા કરે કે હમારે ડિસ્ટ્રિક્ટ મે પઢાઈ કે સાથ સ્પોર્ટ્સ કા ભી ડેવલપમેન્ટ. થરાદ બજાર સમિતિના સભાખંડમાં આજે રક્તદાન શિબિર સાથે ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના સ્થાનિક પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો હતો. થરાદ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ સોની દ્વારા થરાદ માનવ સેવા સંગઠન અને ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે રક્ત કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું. આ પ્રસંગે રક્તદાતાઓ તેમજ સ્થાનિક પત્રકારોનું પણ સન્માન કરાયું હતું. આ સમારોહમાં ટ્રોફી બેગ બુક તેમજ કલમ આપી પત્રકારોને સન્માનિત કરાયા હતા, જ્યારે સૌથી વધુ 90 વખત રક્તદાન કરનાર યોગેશભાઈ ત્રિવેદી સહિત અન્ય રક્તદાતાઓનું પણ મંત્રી પરબતભાઈ પટેલના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હરીશભાઈ ચૌધરી, થરાદ નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણભાઈ આચાર્ય, ડોક્ટર જયપાલ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમના આયોજનને બિરદાવ્યું હતું. બનાસકાંઠાના થરાદ ખાતે મંત્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની મીટિંગ યોજાઈ હતી. થરાદ બજાર સમિતિના સભાખંડમાં શનિવારે બપોરે યોજાયેલી આ મીટિંગમાં એકતા યાત્રાને સફળ બનાવવા ચર્ચા કરાઈ હતી. આ મીટિંગમાં થરાદ તાલુકાના સરપંચો, તલાટીઓ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી 15 નવેમ્બરથી એકતા યાત્રાનો પ્રારંભ થનાર હોય થરાદ તાલુકામાં એકતા યાત્રાને સફળ બનાવવા મંત્રી પરબતભાઈ પટેલે આહવાન કર્યું હતું. મંત્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં થરાદના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દાનાભાઈ માળી સહિત
ભાજપના અગ્રણીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર રેલવે પોલીસે 19 જેટલા ચોરાયેલા અને બિનવારસી મોબાઈલ કબજે કરી આ મોબાઈલના મૂળ માલિકોની શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન મોબાઈલ માલિકોની ભાળ મળી જતા જે તે મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા હતા. મોબાઈલના મૂળ માલિકોએ પણ તેમના મોબાઈલ પરત મળી જતા હાશકારો અનુભવ્યો હતો. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. પ્રકાશનું પર્વ મનાતા દીપોત્સવી પર્વ દરમિયાન ડીસાના જેડા ગામના મુસ્લિમ પરિવાર દ્વારા મશીનરીની મદદથી તૈયાર કરાતા કલાત્મક કોળિયા દુનિયાભરમાં રેલાવે છે. પ્રકાશ, મોટા ગામના યુવાનોએ પણ દિવાળી નિમિત્તે ગામની શેરીઓની સફાઈ કરી ચીંધ્યો નવો રાહ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોટ દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર કઢાવણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. નાઉ વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અવર ન્યૂ ફીચર ફૂડ હોમ ડિલિવરી ઓન શોપ સેફ. When you're hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. C-Mart, C-Mart, C-Mart.
લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ લેગીઝ કુર્તા બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સી માર્ટમાં જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સી માર્ટ દિશા અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ જેન્ટ્સ લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદ્ભુત વેરાયટીઝ વિઝિટ નાવ સી માર્ટ ફુવારા સર્કલ ની બાજુમાં બનાસ બેંક ની સામે અપર ગ્રાઉન્ડ સિટી શોપિંગ સેન્ટર ડીસા મોબાઈલ 9913916965 અને 9724010356 વિરામત પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં જેનો ઇતિહાસ શૌર્યતાથી ભરેલો છે તેવા રાજપૂત સમાજ દ્વારા આજે ડીસા ખાતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનમાં રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં વસતા રાજપૂત સમાજ દ્વારા આ વર્ષે પ્રથમવાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજ કુરિવાજોના બંધનોમાંથી મુક્ત થાય અને સમાજમાં જાગૃતિ આવે તેવા ઉમદા આશયથી બનાસકાંઠા રાજપૂત કેળવણી મંડળ દ્વારા આજે ડીસા ખાતે ખાસ સ્નેહ મિલન યોજી સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સમાજમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી લોકોનું પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજપૂત સમાજના ઇતિહાસ અંગેની એક પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજસ્થાનના તરાતરા મઠના મહંત પ્રતાપપુરી મહારાજ રાજકોટ પ્રાંસલના ધર્મબંધુ મહારાજ વાવના યુવરાજ ગજેન્દ્રશ્રી રાણા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા ભારત સરકારના પદ્મશ્રી અને રાજસ્થાનના સિરોહી સ્ટેટના મહારાવ રઘુવીરસિંહ બહાદુર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દિવાળી એ પ્રકાશનું પર્વ છે લોકો દિવાળી નિમિત્તે દીવાઓની પણ અચૂક ખરીદી કરે છે અત્યારે અત્યાધુનિક લાઇટો અને પ્લાસ્ટિકના દીવાઓ હોવા છતાં દિવાળીમાં માટીના દીવાનું મહત્વ અકબંધ છે ત્યારે ડીસા તાલુકાના જેડા ગામે બનતા કોળિયા ભારતમાં જ નહીં વિદેશ સુધી દેશની સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે કળાનો કોઈ ધર્મ નથી હોતો આ કહેવત સાચી સાબિત થઈ છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેડા ગામે કે જ્યાં વર્ષોથી એક મુસ્લિમ પરિવાર દિવાળીના તહેવાર પર દીવા માટે માટીના કોડિયા બનાવે છે વર્ષો પહેલાં આ સુમરા પરિવાર પોતાના ગામ અને આજુબાજુના ગામ માટે દિવાળી નિમિત્તે માટીમાંથી કોડિયા બનાવતો હતો પરંતુ સમયની સાથે કોડિયાની માંગ વધતા સુમરા પરિવારે આધુનિક મશીનોની મદદથી કોડિયા બનાવવાની શરૂઆત કરી છે આજે અહીં મોટા પ્રમાણમાં દિવાળીમાં દીવા માટે માટીના કોડિયા બનાવવામાં આવે છે વર્ષ દરમિયાન સુમરા પરિવાર 25 લાખ જેટલા કોડિયા બનાવે છે જો કે સામાન્ય રીતે 1 કરોડ જેટલા કોડિયાની માંગ બજારમાં રહે છે પરંતુ આ વર્ષે બજારમાં મંદી હોવાના કારણે આ પરિવાર દ્વારા બનાવવામાં આવેલા 25 લાખ જેટલા કોડિયામાંથી માત્ર 10 લાખ જેટલા કોડિયાનું વેચાણ થયું છે જેથી આ વર્ષે સુમરા પરિવારને પણ મંદીનો માર સહેવાનો વારો આવ્યો છે નવી ટેકનોલોજી અને ડિઝાઇન આધારિત કોડિયા બનાવતો આ પરિવાર મુસ્લિમ છે પરંતુ હિન્દુઓના સૌથી મોટા ગણાતા દિવાળીના તહેવારમાં આ પરિવાર દ્વારા બનાવેલા કોડિયા હિન્દુ ભાઈઓના ઘરમાં પ્રકાશ ફેલાવે છે તેના કારણે તેમનો આત્મા પણ ખુશખુશ થાય છે એક મુસ્લિમ પરિવારમાંથી અમે આવીએ છીએ અમે વર્ષોથી આ દીવાનું કામ કરીએ છીએ દિવાળી ઉપર જો આ દીવા હિન્દુ લોકોના તહેવાર છે દિવાળી ઉપર બહુ જ આ દીવા ચાલે છે આપણે વર્ષોથી આ કામ ચાલે છે એની અંદર અમારા ગામના લોકો છે 40-50 માણસો અહીંયા કામ કરે છે આ લોકોને રોજગારી મળે છે અમે એમને રોજગારી આપીએ છીએ અમારું ચાલે એમનું ચાલે દરેક આ વસ્તુ દરેક ભારતની અંદર જાય છે પછી આગળ જે વેપારી આપણા વેપારી છે એ રંગબેરંગી કરીને વિદેશમાં પણ મોકલે છે વિદેશમાં પણ આની ભારે માંગ થાય છે આ વખતે વરસાદના કારણે થોડું મંદું છે મંદાના માહોલે અમારી પાસે હાલ 15 લાખ કોડિયા પડ્યા છે 30-35 લાખ બનાવ્યા હતા એમાંથી 15 લાખ રોકાઈ ગયા છે મંદીના કારણે માલ બચી ગયો છે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય બજારમાં ચાઇનીઝ બનાવટની વસ્તુઓનું ધૂમ વેચાણ થતું હતું પરંતુ સરકાર દ્વારા તેના પર અંકુશ મુકાયા બાદ આવા કારીગરોને ફાયદો થયો છે સરકારના અભિગમથી ગામડામાં જ રોજગારીની તકો સુમરા પરિવાર દ્વારા ઊભી કરવામાં આવી છે અને ગામના આશરે 40 જેટલા લોકો આ કામમાં જોડાયેલા છે
રોજ આ કારીગરો ભેગા મળીને 20,000 જેટલા કોડિયા બનાવે છે, જેથી લોકોને સ્થાનિક સ્તરે જ રોજગારી પણ મળી રહેતી હોવાની કારીગરોમાં પણ આનંદ જોવા મળે છે. મોરબીથી આવતી લાલ માટી અને તેની સાથે તળાવની માટી મેળવી તેનું પ્રોસેસિંગ કરી કોડિયા બનાવાય છે. પણ એક દરેક જાતના કોડિયા બનાવે છે દિવાળીના તહેવારોમાં. દરેક કોણ કે 40-45 ડિઝાઇનમાં કોડિયા બનાવે છે, પણ સારા બહુ ચાલે. વિદેશમાં પણ જાય છે, પણ ગુજરાતમાં પણ જાય છે. પણ આપણે હિન્દુ માટેના દીવા બનાવે છે, માતાજીના ઉત્સવ માટે જે દિવાળીના તહેવારોમાં બનાવે છે, એવા કોડિયા બનાવે છે કે બહુ પણ ચાલે છે. પણ અમને રોજગારી અહીંયા મળી રહે છે, અમારે કોઈ ધંધા માટે બહાર જવું પડતું નહીં. કારણ કે અમને હોય ધંધો સારો મળે છે, 40-45 માણસો કામ કરે છે, પણ રોજગારી અહીંયા મળે, રોજીરોટી મળી રહે છે. કોણ એટલે મારે ધંધા માટે કોઈ બહાર જવાની જરૂર નહીં. દિવાળી એ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. પ્રકાશના આ પર્વમાં દિવાળીનું આગવું મહત્વ છે, ત્યારે જેડાનો આ સુમરા પરિવાર દિવાળી માટે કોડિયા તૈયાર કરી કોમી એકતાનું પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. દિવાળી ટાણે સાફ સફાઈનું અનેરું મહાત્મ હોય પાલનપુર તાલુકાના મોટા ગામના યુવાનોએ પણ આ વર્ષે અલગ અંદાજમાં દિવાળીની ઉજવણી માટે નવી પહેલ કરી છે. ગામના યુવા સંગઠને ગામની શેરીઓની સફાઈ કરવાનું બીડું ઝડપી આજે રવિવારે 50 જેટલા યુવાનોએ હાથમાં ઝાડુ ઉઠાવી ગામની શેરીઓની સફાઈ કરી હતી. લોકો દિવાળીના તહેવારોમાં પોતાના ઘરની સફાઈ કરતા હોય છે, ત્યારે ઘરની સફાઈ થતી હોય તો ગામની સફાઈ કેમ ના કરવી એ વિચાર સાથે ગામના યુવા સંગઠનના 50 સભ્યોએ હાથમાં ઝાડુ લઈ આજે રવિવારે સફાઈ ઝુંબેશ હાથ ધરી ગામની શેરીઓને ચોખ્ખી ચણાક બનાવી દીધી હતી. મોટા ગામના યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવાના નિર્ધાર સાથે ગામની સફાઈ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સફાઈ અભિયાનમાં મોટા ગ્રામ પંચાયતના સરપંચપતિ પારજીજી બલોધણા, તાલુકા ડેલિગેટ ઉદયસિંહ સોલંકી, માજી સરપંચ દલપતજી મિશ્રા સહિત ગામના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મોટા ગામમાં યુવા સંગઠન અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તમામ ગ્રામજનો અને યુવા સંગઠનો આજે દિવાળીના તહેવારોના અનુસંધાને તમામ લોકો ભેગા થઈ મિટિંગ કરેલ અને આ મિટિંગ કરેલ એમાં તમામ યુવાને સહ સહકાર આપેલ અને કહેલ કે આપણા દિવાળીના દરેક ગ્રામજનો પોતાનું ઘર સફાઈ કરે તો આ ગામને કેમ સફાઈ ન કરવી. તો એ અનુસંધાને ગામના યુવાનોએ અને ગ્રામ પંચાયતે ભેગા મળી અને આ સ્વચ્છ અભિયાન, ભારતના સ્વચ્છ અભિયાન કાર્યક્રમનો જોડાઈ અને અમારા ગામની મોટા ગામની દરેક શેરી રસ્તાઓ અને સ્વસ્થ બનાવી અને તે અભિયાન ચલાવ્યું છે. અને આમાં દરેક યુવાનોએ સહ સહકાર આપ્યો અને ગ્રામ પંચાયતે પણ સહ સહકાર આપ્યો, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ ગામના આ દિવાળીના તહેવારોમાં સ્વસ્થ ગામ, અમારું મોટા ગામ સ્વસ્થ બનાવી અને આને અમે પણ સમાચારમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પશુઓના ગોબરમાંથી પણ પૈસા પેદા કરી શકશે. પત્રકારો સાથેના સ્નેહ મિલન સમારોહમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ નવો ગોબર ધન પ્રોજેક્ટ શરૂ કરવાની કરી જાહેરાત. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આયોજિત રાજ્યકક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધાનું સમાપન. વિજેતા થયેલા 20 પુરુષ મહિલા સ્પર્ધકો હરિયાણાના પાણીપત ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લેવા જશે. પાલનપુર રેલવે પોલીસની સરાહનીય કામગીરી. રેલવે સ્ટેશન સંકુલમાંથી હાથ લાગેલા 19 જેટલા બિનવારસી મોબાઈલ ફોનના માલિકોની શોધ કરી મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપ્યા. પ્રકાશનું પર્વ મનાતા દીપોત્સવી પર્વ દરમિયાન ડીસાના જેડા ગામના મુસ્લિમ પરિવાર દ્વારા મશીનરીની મદદથી તૈયાર કરાતા કલાત્મક કોળિયા દુનિયાભરમાં રેલાવે છે. પ્રકાશ, મોટા ગામના યુવાનોએ પણ દિવાળી નિમિત્તે ગામની શેરીઓની સફાઈ કરી ચિંધ્યો નવો રાહ. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.